हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू वनिलन स्कूल। तो बड़ा मित्रों, आज आप धोरण 3 में पार्ट 7 समय वही जाए छे, भाग 5 जे एडली नोटबुक नो सॉल्यूशन आवे छे ने, तो एनु हूँ सॉल्यूशन आज जणावीश। तमारे शांति थी वीडियो जोवानो अने पछी बधा दाखला तमारे गणवाना छे। तो चलो आपणे जोईए, समय वही जाए छे। 7 समय वही जाए छे, उल्टा सुलटा समयनी वार्ता। आपणे पाठमां जोयुं हतुं ने, हा, उल्टा सुलटा समयनी वार्ता परथी माग्યા મુજબ જવાબ આપો। તો જ્યારે સૂર્ય ખાલી જગ્યા છે ત્યારે સવાર પડે છે, શું ઉગે? વહેલી ખાલી જગ્યા ખૂબ જ સુંદર હોય છે, શું હોય? સવાર હોય। સુમન ઝડપથી 2 કલાકમાં પોતાનું મોઢું ધુએ છે, સાચું કે ખોટું? ખોટું હોય તો સુધારીને લખવાનું, તો શું છે? ખોટું। તો સુમન ઝડપથી 2 મિનિટમાં પોતાનું મોઢું ધુએ છે, કારણ કે 2 કલાકમાં મોઢું ન ધોવાય। તે કેટલા સમયથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે? મહિનાઓથી કે દિવસોથી? તો થોડા દિવસોથી જ આવે, મહિનાઓ ન આવે। એક બિલાડી ખાલી જગ્યામાં ઝાડ પર કૂદકો મારે, અઠવાડિયા કે સેકન્ડમાં? તો સેકન્ડમાં। 2 ખાલી જગ્યામાં કેરી નીચે પડી, દિવસ કે ક્ષણ? તો એક ક્ષણમાં કેરી નીચે પડે, એને પડતા પડતા દિવસ ન લાગે। 7 કેરીને મીઠી થવા માટે કેટલી વાર હતી? 1 મહિનાની કે 1 દિવસની? 1 મહિનાની। હવે કામ માટે લાગતો સમય, નીચે કેટલાક કામોની યાદી આપી છે, તેને કરવા માટે લાગતા સમય પ્રમાણે નીચે આપેલા કોષ્ટકમાં વર્ગીકરણ કરો। તો જુઓ, આ કેટલા બધા કામો આપેલા છે ને, તો હવે સેકન્ડ લાગે એવા કામો કયા કયા છે? તો આંખ પટપટાવી, સફરજનનું નીચે પડવું, ચપટી વગાડવીને તાળી પાડવી, મિનિટો લાગે એવા કામો કે દહીંમાંથી છાશ બનવી, સ્નાન કરવું, દૂધ ઉકળવું, બ્રશ કરવામાં, ઘરેથી શાળાએ પહોંચવામાં। તો કલાકો લાગે તો શર્ટ સીવવા, શાળાનું ઘરકામ કરવા માટે, દિવસમાંથી રાત થવામાં। તો દિવસો લાગી જાય એવા કયા કયા કાર્યો છે જેને દિવસો લાગી જાય? તો સ્વેટર ગૂંથવી, સાડી વણવી, કેળાને પાકું થવામાં, 1 મહિનો પૂરો થવામાં, પૂનમ પછી અમાસ આવવામાં, અને બીજમાંથી છોડ બનવામાં। તો કઈ વસ્તુ મહિનાઓ લગાડી દે? તો 1 વર્ષ પૂરું થવામાં મહિનાઓ લાગે, શિયાળામાંથી ઉનાળો અને ઉનાળામાંથી ચોમાસું આવવામાં પણ મહિનાઓ લાગે। હવે વર્ષ કે વર્ષો લાગે? તો નાના બાળકને યુવાન થવામાં, તમે નાના નાના હોય તો તમે અમારા જેવડા થશો એ કેટલા બધા વર્ષો થઈ જશે? યુવાનમાંથી વૃદ્ધ થવાનું, એટલે મોટા થઈને પછી દાદા દાદીની ઉંમર થવામાં પણ ઘણા બધા વર્ષો થાય, પછી નાના છોડમાંથી મોટું ઘટાદાર વૃક્ષ બનવામાં પણ, ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં પણ જવામાં વર્ષ લાગી જશે, અને ઉનાળામાંથી શિયાળો થવામાં પણ, ઉનાળામાંથી શિયાળો પૂરો થવામાં પણ વર્ષ લાગે છે। ઉંમર વિશેના પ્રશ્નો જોઈએ, અને આ પ્રશ્ન તમારે જાતે લખવાના છે, કારણ કે તમારી આજની ઉંમર તમારે લખવાની, તમારા પિતાની, માતાની, ભાઈ કે બહેન જે હોય, કે તમારા ભાઈ બહેન તમારાથી ઉંમરમાં નાના છે કે મોટા એ પણ લખવાનું, તમારા દાદા દાદી નાના નાની કોઈ એકનું નામ અને ઉંમર અહીં લખવાની છે। તો આ બધું તો તમને ખબર હોય ને, તમારા તમને ન ખબર હોય તો મમ્મી અથવા પપ્પાને પૂછીને આ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના। હવે જાતે પ્રશ્નોના જવાબ આપો કે તમારા પિતા તમારાથી કેટલા વર્ષ મોટા? હવે ઉપર ઉંમર લખી હશે કે તમારી ઉંમર 9 વર્ષ છે અને પપ્પાની ઉંમર 40 વર્ષ છે, તો તમારાથી પપ્પા કેટલા મોટા થયા? 40માંથી 9 બાદ કરી દેવાના। એવી રીતે તમે બધાની ઉંમર લખી શકો ને, તો આ બધાની ઉંમર તમારે લખવાની।
જન્મનું પ્રમાણપત્ર આપણે બનાવ્યું હતું ને, મેં તમને બનાવવાનું પણ કહ્યું હતું જન્મનું પ્રમાણપત્ર. તો જુઓ, અહીંયા રાધા પ્રકાશભાઈનું જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવેલું છે. એનો જન્મ 2001માં થયો હતો અને એની પપ્પાનું નામ પ્રકાશભાઈ અને માતાનું નામ ગીતાબહેન છે. હવે એના આધારે થોડા પ્રશ્નો જોવાના કે જન્મ પ્રમાણપત્રના પ્રમાણે રાધાની જન્મ તારીખ તો 5/3/2001, રાધાના પિતાનું નામ પ્રકાશભાઈ અને માતાનું નામ ગીતાબેન છે. જન્મનું પ્રમાણપત્ર કઈ તારીખે નોંધવામાં આવ્યું તો 5/3/2001 દિવસે. હવે 5/3/2001 શબ્દોમાં શું લખાય? 5 માર્ચ 2001 લખાય. તો આ તારીખને રોજ રાધા કેટલા ઉંમરની, આજરોજ કયા કેટલા ઉંમરની થઈ હોય? 9 વર્ષની થઈ હશે 2010માં. હવે 2001ના રોજ રાધાની ઉંમર ખાલી જગ્યા મહિનાની થઈ હશે 4 મહિનાની. 5/7/2001 4 મહિનાની થઈ. તો રાધાની ઉંમર ખાલી જગ્યા તારીખે 5 વર્ષની થશે. તો ક્યારે? કે 5/3/2006 5 વર્ષની થઈ જાય. 2051ની સાલમાં રાધાની ઉંમર કેટલી હશે? 50 વર્ષ હશે. રાધા કઈ સાલમાં 20 વર્ષની થશે? તો રાધા 2021માં 20 વર્ષની થશે. હાલની રાધાની ઉંમર જણાવો. હાલની રાધાની ઉંમર કેટલી હશે? 19 વર્ષ હશે. 11 પ્રમાણપત્રનો નોંધણી નંબર જણાવો તો 742 અને 10. 12 રાધાના જન્મના કેટલા સમય પછી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું? તો 7 મહિના અને 10 દિવસ પછી. હવે નીચે તમને મેં જેમ કહ્યું હતું તમારે પણ એક જન્મ પ્રમાણપત્ર તમારું બનાવવાનું, બસ એવો જ અહીંયા નમૂનો આપેલો છે. તો અહીંયા જ તમારે તમારું જન્મ પ્રમાણપત્ર બનાવવાનું છે. કોયડો આવ્યો તો કોયડામાં શું પ્રશ્ન પૂછ્યો છે આપણને? કે રોહનની આજની ઉંમર 8 વર્ષ છે. રોહનના પિતા તેના કરતાં 25 વર્ષ મોટા છે અને તેની માતા રોહનની ઉંમર કરતાં 22 વર્ષ મોટા છે. તો રોહનની બહેન તેના કરતાં 3 વર્ષ નાની છે. તો રોહનના પિતાની હાલની ઉંમર કેટલી થશે? રોહનની કેટલી હતી? 8 વર્ષ હતી અને એના પિતાની એના કરતાં 25 વર્ષ મોટી. 25 માં 8 ઉમેરી દો, એના પિતાની 33 વર્ષની ઉંમર થઈ. રોહનની માતાની ઉંમર શું કીધું? તેની માતા રોહનની ઉંમર કરતાં 22 વર્ષ મોટા હતા. 22 માં 8 ઉમેરી દેવાના એટલે 30 વર્ષના થઈ ગયા. તો રોહનનું શું કીધું? રોહનની બેન તેના કરતાં 3 વર્ષ નાની છે એટલે 8 માંથી 3 વર્ષ બાદ કરી દેવાના એટલે કે 5 વર્ષ થઈ. હવે અહીંયા જુદા જુદા કેલેન્ડર આપેલા છે. જો દરેક મહિનાનું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એવી રીતે નીચે બીજા બધા આખા વર્ષ 2018ના કેલેન્ડર આપેલા છે. તો આ કેલેન્ડર તમારે ધ્યાનથી જોવાના, તારીખો જોવાની, કયા વારે કયો તહેવાર આવે છે તારીખે એ બધું પણ જોવાનું છે. અને એના લીધેના પ્રશ્નો આપણે કાલના ભાગમાં જોઈશું. ત્યાં સુધી આ બધા પ્રશ્નોના જવાબ તમે આઈડલની નોટબુકમાં લખીને પાકા કરી દેજો. બાય બાય બાળમિત્રો.